વૃક્ષની મહિમા વિશે વાત કરવી છે આજે. વૃક્ષ મહાત્મ્ય કે વૃક્ષની આપણે જે અદ્ભુત વાતો છે એ ખરેખર આપણે જાણતા જ નથી. બહુ ઓછા લોકો જાણે છે કે વૃક્ષ એ એક માનવી બરાબર છે. એક બહુ સુંદર શ્લોક થયો સંસ્કૃતની અંદર કે પંચકૂપ સમો વાપી, પંચ વાપી સમો રદ, પંચ રદ સમો પુત્ર અને પંચ પુત્ર સમો તરુણ. એનો મતલબ કે પાંચ કુવા બરાબર એક વાવ, એક વાવ પાંચ વાવ બરાબર એક સરોવર, પાંચ સરોવર બરાબર એક પુત્ર અને પાંચ પુત્ર બરાબર એક વૃક્ષ. આપણા ઋષિમુનિઓ એમણે વૃક્ષનું મહત્વ જાણી લીધું હતું અને આ શ્લોક રચ્યો હતો જે વૃક્ષનો મહિમા બતાવે છે. ધર્મની અંદર દરેક ધર્મમાં વૃક્ષનું મહાત્મ્ય વર્ણવેલું જ છે. જૈન ધર્મની વાત કરીએ તો જૈન ધર્મના 24 તીર્થંકરોએ વૃક્ષની નીચે જ સાધના અને ઉપાસના કરી હતી. બૌદ્ધ ધર્મની વાત કરીએ તો ગૌતમ બુદ્ધને જ્ઞાન બુદ્ધિ વૃક્ષ નીચે જ લાદ્યું હતું. ઈસાઈ ધર્મ પણ વૃક્ષો સાથે ઘનિષ્ઠ રીતે જોડાયેલો છે. મુસ્લિમ ધર્મની વાત કરીએ તો મોહમ્મદ પૈગંબરે કહ્યું હતું કે હવેથી મક્કામાં કોઈ લીલા વૃક્ષો નહીં કાપે. અને આ ધર્મમાં કુરાની વૃક્ષોનો પણ ઉલ્લેખ છે. અમુક વૃક્ષોને કુરાની વૃક્ષ તરીકે ઉપમા આપી છે અને એ વૃક્ષોનો જો બગીચો હોય તો એને કુરાન વાટિકા કહ્યું છે. મિત્રો, જીવન શબ્દ કે જીવન, જી વત્તા વન, કેટલું સુંદર રીતે જોડાયેલું છે કે જુઓ, જી વત્તા વન એમાં બે તૃતીયાંશ ભાગ આપણા જીવનનો વન સાથે જોડાયેલો છે. કે વન એટલે કે વૃક્ષોનો સમૂહ હોય તો જ આપણું અસ્તિત્વ ટકી રહે, આપણે જીવી શકીએ. એ સિવાય આપણે જીવી જ ન શકીએ. 4000 વર્ષ પહેલાં અગ્નિપુરાણમાં કહ્યું હતું કે આપણે વૃક્ષો બચાવવા જોઈએ. અને મેં કીધું એમ આગળ કે 2500 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધે પણ કહ્યું છે કે વૃક્ષો બચાવવા જોઈએ. સમ્રાટ ચંદ્રગુપ્ત અને અશોકે પણ મોટે પાયે વનીકરણ કરાવ્યું હતું અને વૃક્ષો બચાવવાની વાત કરી હતી. આપણી ત્રણેય પ્રાથમિક જરૂરિયાત હવા, પાણી અને ખોરાક વૃક્ષો જ પૂરી પાડે છે. કઈ રીતે? હવા, આપણે બધાને ખબર છે કે વૃક્ષ આપણને પ્રાણવાયુ આપે છે. એ કાર્બન ડાયોક્સાઇડ શ્વાસમાં લે છે અને પ્રાણવાયુ છોડે છે. તો આપણને જોઈ તો આપણા પ્રાણ માટેનો વાયુ, પ્રાણવાયુ વૃક્ષો આપે છે. પાણી, વૃક્ષ અને વનો ના હોય તો આપણા જળ, જે ભૂગર્ભ જળ ભંડારો છે એ સમૃદ્ધ ન હોય. કારણ કે વૃક્ષ અને વનો એ જ્યારે વરસાદ પડે ત્યારે વરસાદનું પાણી વૃક્ષના મૂળિયા વાટે જમીનની અંદર ઉતરે. જો વૃક્ષ ન હોય તો એ પાણી વહી જાય, એટલે એ પાણીનું વહેણ પણ રોકે, વહેણ ધીમું પડે, એટલે મૂળિયાથી જે જમીન ઓછી થઈ હોય એના દ્વારા એ પાણી જમીનની અંદર ઉતરે. અને કેટલું અદ્ભુત કામ કરે છે વૃક્ષ, તમે જુઓ. એ જળનો સંગ્રહ પણ કરે, જરૂર પડે એ જળ પાણી પાછું આપણું વરસાદનું જે સાયકલ છે, આપણું ઋતુચક્ર, એને જાળવવા માટે એ જ પાણી પાછું એના થડને ડાળીઓ વાટે શોષી અને પાંદડા વાટે પાછો એ ભેજ છોડે હવામાં. વિચાર કરો કે આપણે 3 માળનું ઘર હોય અને 3જા માળે પાણી ચડાવવું હોય તો એક બહુ પાવરફુલ ઇલેક્ટ્રિક મોટર જોઈએ. એને ચલાવવા માટે ઇલેક્ટ્રિસિટી, વીજળી જોઈએ. એનું બિલ આવે, બગડે તો એનું ખર્ચો થાય એની રિપેરિંગનો. અને સૌથી મોટું કે અવાજનું પ્રદૂષણ પણ થાય. કેટલું અદ્ભુત કામ વૃક્ષ કરે છે કે આટલી ઊંચાઈનું, જે જગતનું મોટા મોટું વૃક્ષ છે, ઊંચામાં ઊંચું એ અમેરિકાનું રેડવુડ સિકોયા ઝાડ, એ લગભગ 325 ફૂટ જેટલું ઊંચું છે. વિચાર કરો કે 325 ફૂટ ઉપર એ પાણી પહોંચાડે, કોઈ પણ જાતનો અવાજ કર્યા વિના આપણા માટે ભેજ છોડે અને વરસાદ લાવવા માટે. કઈ રીતે થતું હશે આ? ખોરાકની વાત કરીએ
તો સજીવો દર વર્ષે લગભગ 400 અબજ ટન જેટલો ખોરાક લે છે અને એમાંનો મોટો ભાગ વૃક્ષોમાંથી આવે છે. એક સરેરાશ કદનું વૃક્ષ દર વર્ષે લગભગ 100 કિલો જેટલો ઓક્સિજન વાતાવરણની અંદર છોડે. તો વિચાર કરો કે વૃક્ષોનો જે સમૂહ કપાય છે એનાથી આપણને ઓક્સિજનનું કેટલું નુકસાન થાય. તો એક જ સેવાની વાત કરું છું હું કે કાર્બન ડાયોક્સાઇડ લે છે અને પછી ઓક્સિજન છોડે છે. તો અને એક માણસ વર્ષે લગભગ 9.5 ટન જેટલી હવા શ્વાસમાં ભરે એમાંથી 21% જેટલો ઓક્સિજન હોય. તો મિત્રો વિચાર કરો કે આપણે ઓક્સિજન માટે કેટલા બધા વૃક્ષોની જરૂર પડે. તો એવું કહેવાય છે કે લીમડાનું એક સરેરાશ કદનું મોટું વૃક્ષ હોય એ લગભગ હવામાં 8 એર કન્ડિશનર છોડે એટલો ભેજ અને ઠંડક છોડે છે. હવે વિચાર કરો કે 8 એર કન્ડિશનર જો ઘરમાં કે આજુબાજુ વિસ્તારમાં લગાડવા હોય તો એનો ખર્ચો કેટલો, અને મેં કહ્યું એમ એની ઇલેક્ટ્રિસિટી, એનો રિપેરિંગનો ખર્ચ, અને પાછું હવાનું પ્રદૂષણ કરે, અવાજનું પ્રદૂષણ કરે, એ જુદું. તો મિત્રો વૃક્ષ જે છે જેવી રીતે આપણને 5 જ્ઞાનેન્દ્રિયો છે એવી રીતે વૃક્ષને પણ 5 જ્ઞાનેન્દ્રિયો છે. કઈ કેટલાય સંશોધનો થયા છે આની ઉપર અને સાબિત થયું છે અને સંશોધનો ચાલુ છે કે વૃક્ષ સજીવ છે તો આપણને બધાને ખબર છે. તો એને પણ જે આપણી જેમ 5 જ્ઞાનેન્દ્રિયો છે, શ્રવણ શક્તિ, પછી શ્રાવ્ય જોવાની શક્તિ, બોલી શકે છે વૃક્ષ, પણ એની સાંકેતિક ભાષાનો સંદેશા વ્યવહાર એનો જે છે એ આપણે સમજીએ. અને અમુક લોકો એ સમજાયા વૃક્ષની સાંકેતિક સંદેશા વ્યવહાર. તો વૃક્ષ પણ આનંદ, ખુશી, ભય, શોક, ક્રોધ, દુઃખ આ બધું વ્યક્ત કરી શકે છે. જગદીશચંદ્ર બોઝ જેમણે સાબિત કર્યું કે વૃક્ષ સજીવ છે એ જ્યારે પ્રયોગો કરતા હતા ત્યારે એમણે એક ઓપ્ટિકલ લીવર એના પાંદડા વૃક્ષ છોડવા સાથે જોડ્યું હતું, અને જ્યારે એ છોડવા પરથી જો પાંદડું તોડાય તો વૃક્ષને એ છોડવાને જે પીડા થતી હતી એ એમના ઓપ્ટિકલ લીવર યંત્ર પર એના સ્પંદનો ધ્રુજારી રૂપે આવતા હતા. એટલે વિચાર કરો કે એક પાંદડું તોડે તો પણ વૃક્ષને પીડા થાય છે. તો હવે વૃક્ષ મેં કહ્યું એમ સંદેશા વ્યવહાર પણ કરી શકે છે. બેક્સ્ટર નામનો એક IBM કંપનીનો ઇલેક્ટ્રોનિક એન્જિનિયર હતો. એના વિશે ન્યુયોર્ક ટાઈમ્સમાં પણ બહુ મોટો લેખ લખાયો હતો અને એનું ટાઇટલ હતું કે હી ટોક્ડ ટુ પ્લાન્ટ્સ એન્ડ દે ટોક બેક. એટલે કે એણે એના છોડવાઓ સાથે વાત કરીને છોડવાઓએ પણ એની સાથે, વૃક્ષોએ પણ એની સાથે વાતો કરી. એણે એકવાર એનું પોલીગ્રાફ મશીન એક છોડ સાથે જોડ્યું અને એણે એવો વિચાર કર્યો કે આના પાંદડાને હું બાળી નાખું. મિત્રો વિચારો કે મગજનો વિચાર એ છોડવાએ વાંચી લીધો. એટલું સંવેદનશીલ છે વૃક્ષ, છોડ, વનસ્પતિ કે એના મગજનો વિચાર એને વાંચી લીધો અને તરત જ એના મશીન ઉપર પોલીગ્રાફ યંત્રની સોય બહુ જ એને ભય લાગ્યો હોય એવી રીતે ધ્રુજવા માંડી હતી. તો એક વૈજ્ઞાનિકે ભાઈ એના છોડના કુંડાને એની ગાડીના ઇગ્નિશન, જે ગાડી ચાલુ થાય મોટર ગાડી કાર, એની સાથે જોડ્યું અને એણે જોયું કે વૃક્ષ મારો વિચાર વાંચી શકે છે, મારું મગજ વાંચી શકે છે અને મારો આદેશનું પાલન કરી શકે છે. પણ એટલે એ વૃક્ષની સાથે તમે આત્મીયતા કેળવી હોય, એને તમારા સગાની જેમ જાળવ્યું હોય તો એણે પ્રયોગ કર્યો. 3 કિલોમીટર દૂર એ ગયો. 3 કિલોમીટર દૂરથી એણે ખાલી એના એ છોડવાને કીધું ગાડીમાં મૂકેલા કે હવે કાર ચાલુ કરો, અને કાર ચાલુ થઈ ગઈ હતી. આ બધાની હાજરીની અંદર એણે આ પ્રયોગ કરી બતાવ્યો. તો વનસ્પતિ આપણી લાગણીઓ વાંચી શકે છે, અનુભવી શકે છે અને એ પ્રમાણે પ્રતિક્રિયા આપી શકે છે. આવું વૃક્ષ જ્યારે કપાતું હોય ત્યારે એની પીડા, એનો ચિત્કાર, એની ચીસ એ કરતું હોય છે. આપણે એ અનુભવી નથી શકતા પણ હવે આ હકીકત પરથી આપણે અનુભવવાનું છે કે એક વૃક્ષ
જ્યારે કપાતું હોય ત્યારે કેટલી વેદના થતી હોય, એટલે ખાસ કરીને બિનજરૂરી કપાતું હોય ત્યારે. જાપાનના વૈજ્ઞાનિક હતા એક હાશિમોતો, એને એના કેક્ટસનો છોડ હતો એને ગણતરી કરવાનું શીખવાડ્યું હતું, સરવાળા બાદબાકી આ બધું. અને હકીકતે એકવાર એણે એના કેક્ટસના કંપન એણે પૂછ્યું કે 12માંથી 8 જાય તો કેટલા, અને તમે નહીં માનો પણ એના જે કંપનો આવ્યા, જે ધ્વનિ તરંગો રૂપે પરાવર્તિત કરી અને મશીનમાં એ જ્યારે સાંભળ્યું ત્યારે અવાજ સંભળાયો હતો કે 4. આ વૃક્ષનું તમારી સાથે ભાષા વાતચીત કરવાનું. તો બીજો એક દાખલો આપું, આયુર્વેદના મહાન ઋષિ ચરક, એમણે લગભગ આપણે ત્યાં મળતી બધી જાતની વનસ્પતિ છોડ વેલા એ દરેકનો દવા તરીકે કયા રોગોમાં ઉપયોગમાં લઈ શકાય એનો ગુણધર્મ વર્ણવેલો છે. હવે મિત્રો વિચાર કરો કે આટલા ટૂંકા ગાળામાં આટલા હજારો વૃક્ષો છોડ વનસ્પતિઓનું એ પૃથ્થકરણ કરી અને કઈ રીતે કહી શકે. પણ એવું કહેવાય છે કે ચરક ઋષિ એ વૃક્ષો સાથે વાતો કરી અને એના ગુણધર્મો વિશે એની પાસેથી જાણકારી મેળવી કે કયા રોગોમાં તમારો ઉપયોગ થવો જોઈએ અને વૃક્ષો અને પાંદડાઓ એમણે કહ્યું. અને તાજેતરમાં એક વૈજ્ઞાનિકે પણ પુરવાર કર્યું કે એક દેશની અંદર જે ફળ ફૂલ છોડ ઉગે એ બીજા દેશમાં નહોતા ઉગતા અને એને ઉગાડવાની જરૂર હતી. એ દેશના બીજા વૈજ્ઞાનિકોએ બહુ પ્રયત્નો કર્યા પણ ન થયું, એટલે એમને બોલાવ્યા અને એમણે એ ઉગાડી બતાવ્યા. પછી એમને પૂછ્યું કે તમે આ કઈ રીતે કર્યું, એટલે એમણે કીધું કે મારા છોડ સાથે મેં સંવાદિતા કેળવી અને એમને જ પૂછ્યું કે દરેક વૃક્ષના થડની અંદર એક દેવ રહેલો હોય છે એનો, અને એની લાગણીઓ એના સ્પંદનો મેં જાણી અને મેં એમને જ પૂછી અને એમની પાસેથી જવાબ મેળવી અને કહ્યું કે તમને કઈ પરિસ્થિતિ જોઈએ અહીંયા ઉગાડવા, અને એ જાણી અને મેં આ ઉગાડી બતાવ્યું છે. તો વૃક્ષ મિત્રો, વૃક્ષ એની બુદ્ધિની વાત કરીએ તો વૃક્ષ એટલું બુદ્ધિશાળી છે કે પોતાના રક્ષણ માટે અમુક વૃક્ષ કડવો રસ બનાવે, અમુક વૃક્ષ ગુંદર બનાવે જેથી જીવજંતુ ચોંટી જાય, અમુક વૃક્ષ કાંટા ઉગાડે. વૃક્ષ માણસની જેમ વળી પણ શકે છે, હલનચલન પણ કરી શકે છે, સ્થળાંતર પણ કરી શકે છે, પણ એ પ્રક્રિયા ધીમી હોય એટલે આપણે જોઈ નથી શકતા. એક વેલાને તમે જો ઉખાડી નાખો, કારણ કે વેલો તો બીજા કશાના આધારે ઉપર ચડ્યો હોય છે, વૃક્ષ હોય કે ભીંત હોય, એને તમે જો ઉખાડી નાખો ને તો 20 જ સેકન્ડમાં એ આજુબાજુની પરિસ્થિતિનું અવલોકન કરી અને નક્કી કરશે કે હવે કઈ બાજુ મારે પ્રસરવું છે, અને 1/2 કલાકમાં એ વેલો એ તરફ પ્રસરવાનું અને ફરીથી સહારો લેવાનું શરૂ કરી દેશે. તો વૃક્ષ આપણા જેટલું જ બુદ્ધિશાળી છે. વૃક્ષ એની આસપાસની ઘટનાઓનું અવલોકન કરતું રહે છે અને એ બધું એની યાદમાં એની મેમરીમાં પણ રાખતું રહે છે. તો માનવીના કાન જે અલ્ટ્રાસાઉન્ડ નથી સાંભળી શકતા એ વૃક્ષ સાંભળે છે. જે મેં તમને પેલા વૈજ્ઞાનિકે પ્રયોગ કર્યો હતો કે કાર એણે ચાલુ કરી બતાવી વૃક્ષના માધ્યમથી, ઇન્ફ્રારેડ કે અલ્ટ્રાવાયોલેટ કિરણો જે આપણે નથી જોઈ શકતા એ વૃક્ષ જોઈ શકે છે. તો એક બીજી પણ અદ્ભુત વાત મેં વાંચી હતી કે એક છોડ બીજા છોડને મદદ કેવી રીતે કરે. એક છોડને વૈજ્ઞાનિકે પાણી પાતો રોજ, અને બીજાને એની બાજુમાં હતો એને પાણી નહોતું પાયું, પણ અઠવાડિયા કે 10 દિવસ પછી જેને પાણી નહોતું પાયો એ છોડ પણ એટલો જ તંદુરસ્ત હતો. અને આગળ એનું એનાલિસિસ કર્યું ને રિસર્ચ કર્યું ત્યારે ખબર પડી કે જેને પાણી પાવાતું હતું એ છોડ એમાંથી એ ભેજ પેલા છોડને ટ્રાન્સફોર્મ કરતો હતો, આપતો હતો. તો મિત્રો વૃક્ષ એટલું અદ્ભુત છે. વૃક્ષ એક વૃક્ષ સરેરાશ કદનું વૃક્ષ એના જીવનકાળ દરમિયાન લગભગ 50 લાખ રૂપિયાની સેવાઓ આપે છે એવું આજથી કંઈ કેટલાય દાયકાઓ પહેલાં કલકત્તાના એક વૈજ્ઞાનિક તારક મોહન દાસે પુરવાર કર્યું હતું. અત્યારે તો એ જો વૃક્ષની એક સેવા આપણે ગણીએ તો કરોડોમાં પહોંચી જાય. તો આવા વૃક્ષો કપાવવા જ ન જોઈએ, બિનજરૂરી વૃક્ષો આપણે કાપવા જ ન જોઈએ.
વિકાસ આપણે જોઈએ જ છે મિત્રો, વિકાસ. પણ વિકાસ વૃક્ષોના વિનાશના ભોગે નહીં, વૃક્ષો વનસ્પતિઓ અને સજીવો વન્ય પ્રાણીઓને સાથે રાખી અને આપણે વિકાસ સાધવાનો છે. આપણી રાષ્ટ્રીય વન નીતિ પ્રમાણે ખરેખર તો આપણી કુલ જમીનના 33% ઉપર વનાચ્છાદિત વિસ્તાર હોવો જોઈએ, વનો હોવા જોઈએ. એની સામે માત્ર 12% વિસ્તાર ઉપર આવા વનો છે અને બાકીના 8% વિસ્તાર ઉપર આછા વનો છે. તો 33% સામે આપણી સામે જે લીલોતરી વાળા વનો જોઈએ એ તો 12% છે. તો એટલા માટે આપણે વૃક્ષો જાળવવા જોઈએ. પ્રકૃતિ આપણી માતા છે અને માતા એક જ હોય, એ માતાને આપણે બચાવવાની છે. છેલ્લે એક બહુ સુંદર 4 લાઈન યાદ આવે છે વૃક્ષ માટે લખેલી કવિએ, કે મૂળ બનીને મોર્યા અમે અને ફૂલ બનીને ફોર્યા અમે, મૂળ બનીને મોર્યા અમે ફૂલ બનીને ફોર્યા અમે, અત્તર આપી દેવા કાળ જાને કોર્યા અમે. મિત્રો, હરિયાણી કવિએ કીધું કે દીધા ફળ અને ફૂલ અને અમારી કાયા એવું કપાણી. વૃક્ષ મનુષ્યને કહે છે, માનવીને, કે દીધા ફળ અને ફૂલ અને અમારી કાયા એવું કપાણી, હવે તો હદ થઈ હરિયાણી કે અમારા મોયા ખોદે માનવી. તો આપણે વૃક્ષને બચાવવું જોઈએ. અને છેલ્લે મોરારી બાપુએ હમણાં તાજેતરમાં 8-10 દિવસ પહેલાં જ કહ્યું હતું કે વૃક્ષ તો સંતો મહાત્મા જેવા છે, એ પરોપકાર અર્થે જ જીવે છે. તો વૃક્ષને કાપવા એ સંતોના મહાત્માઓના માથા કાપવા જેવું છે, એમનો શિરચ્છેદ કરવા જેવું છે. એટલે બિનજરૂરી વૃક્ષો તો કપાવા જ ના જોઈએ. તો આપણે સૌ વૃક્ષની લાગણીઓ સમજીએ, એની વેદનાઓ સમજીએ અને વૃક્ષોને બચાવીએ. વિકાસ જોઈએ પણ વૃક્ષોના અને વન્ય પ્રાણીઓના વિનાશથી નહીં.